કેમ છો બધા છેલ્લા લેકચરમાં આપણે કેટલીક મૂળભૂત એસેમ્બલી પદ્ધતિઓ વિશે શીખ્યા એટલે કે નક્કર કાર્યોમાં ઉપલબ્ધ કેટલાક પ્રમાણભૂત મેટ્સ હવે આ લેક્ચરમાં નક્કર કાર્યોમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિઓની કેટલીક આગોતરી પદ્ધતિઓ શીખીશું તો હવે ચાલો મેટ્સ વિશે જોઈએ આપણે અહીં પ્રમાણભૂત મેટ્સ વિશે શીખ્યા છીએ હવે આગળની બાબતમાં એડવાન્સ મેટ્સ છે તેથી હવે આ વ્યાખ્યાનમાં એક પછી એક આ એડવાન્સ મેટ્સ વિશે જશે મેં અહીં લોડ કરેલા કેટલાક ભાગો જોઈએ અહીં પ્રથમ મેટ પ્રોફાઇલ મેટ છે આ પ્રોફાઇલ મેટ આપણને બે પ્રોફાઇલ અથવા બે સપાટીઓ માટે કેન્દ્ર ભૌમિતિક કેન્દ્રને સંરેખિત કરવાની મંજૂરી આપે છે દાખલા તરીકે ચાલો આ લંબચોરસ પ્રોફાઇલને ફક્ત આ ચોક્કસ પ્રોફાઇલને તપાસીએ અને કહીએ કે આ પ્રોફાઇલ કેન્દ્રમાં સળિયાનું એક વર્તુળ છે હવે તે આપમેળે તે બંનેને એકબીજા સાથે સંરેખિત કરે છે આપણે આ બંનેને એકબીજા સાથે સંરેખિત થતા જોઈ શકીએ છીએ ફરી એકવાર આપણે જોઈ કહી શકીએ છીએ કે હું આ ખાસ ચહેરાને મોટા લંબચોરસ પર ગોઠવવા માંગુ છું તો મિટ્સ પર જઈશું પછી આ અહીં પ્રોફાઇલ કેન્દ્ર છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે આ પ્લેટ સંરેખિત થઈ રહી છે આ ચહેરાનું પ્લેટ કેન્દ્ર આ મોટા સાથે સંરેખિત થઈ રહ્યું છે તેથી જો કે આપણે આને ફ્લિપ કરવા માટે આ અવતરણ જોઈ શકીએ છીએ આપણી પાસે આ સંરેખણ વિરોધી છે આપણે અહીં જોઈ શકીએ છીએ જમણી બાજુ ગોઠવાયેલ છે તેથી આ અહીં પ્રોફાઇલ કેન્દ્ર છે તેથી આગામી માટે કે આપણી પાસે સિમેટ્રિક મેટ છે સિમેટ્રિક મેટ આપણને બે વસ્તુઓ બે ઘટકોને સિમેટ્રી તરીકે ખસેડવાની મંજૂરી આપે છે આપણે તેમને એક સમતલ સાથે સાથે અરીસા જોડી શકીએ છીએ તેથી હવે પછીનો સાથી એ એડવાન્સ મેટ છે સિમેટ્રિક મેટ સિમેટ્રિક મેટ એ બે ઘટકોને સમાન કરે છે સંદર્ભ સાથે એક બીજા સાથે વર્તે છે તેથી મને અહીં જોવા દો માટે ભૂમિતિને આ પ્રોફાઇલ કેન્દ્ર ને દૂર કરશે અહીં આપણી પાસે કેટલાક રેન્ડમ ફિક્સ ફિક્સચર એસેમ્બલી છે આપણે અહીં જોઈ શકીએ છીએ આ પ્લેટ આ શાફ્ટની આસપાસ ફરે છે આ શાફ્ટની આસપાસ ફરે છે તેથી ચાલો અહીં સિમેટ્રિક મેટને તપાસીએ તેથી આગળ વધીશું પછી આ સિમેટ્રિક તેથી આ સિમેટ્રી મેટ આપણને બે વસ્તુઓ પસંદ કરવાની મંજૂરી આપે છે તેથી એક આપણને સિમેટ્રિક સમતલની જરૂર છે જેના વિશે આપણા તત્વો સિમેટ્રિક હોવા જોઈએ તો ચાલો આ સમતલ પસંદ કરીએ અથવા કદાચ આપણે આ છુપાયેલા સમતલમાંથી પસંદ કરી શકીએ ચાલો આ આગળના સમતલને મધ્યથી પસંદ કરીએ અને સિમેટ્રિક પ્લેન પસંદ કરશે તે આપણને અહીં બે વસ્તુઓ પસંદ કરવાની મંજૂરી આપે છે પ્રથમ એક એ છે કે આપણે પ્લેન વિશે એક સંદર્ભ સેટ કરવાનો છે તેથી આપણને પ્લેન દેખાશે તેથી આપણે આગળના મેટ માટે મેટ પાસે જઈશું પછી સિમેટ્રિક એક સિમેટ્રિક મેટ આપણને અહીં બે વસ્તુઓ પસંદ કરવાની મંજૂરી આપે છે આપણે જોઈ શકીએ છીએ કે આ સિમેટ્રિક પ્લેન છે આ પ્લેન પ્રેફરન્સ છે જે બે તત્વો વચ્ચે છે જે હું પસંદ કરીશ માત્ર એક પ્લેન પસંદ કરીએ હા ફક્ત પ્લેનને જોવા માટે સક્ષમ બનશે ચાલો આપણે આ પ્લેન પસંદ કરીએ અને બે તત્વો માટે આ ચહેરા પસંદ કરશે અને આ ચહેરો કહો માત્ર ઓકે પર ક્લિક કરો ફરીથી આગળનો મેટ ઉપલબ્ધ છે તે અહીં છે સિમેટ્રિક મેટ આપણે મેટ પર જઈશું અને આપણે એડવાન્સ મેટ પર જઈશું પછી સિમેટ્રિક તેથી સિમેટ્રિક મેટમાં આપણે અહીં બે નાની વિન્ડોઝ જોઈ શકીએ છીએ તેથી તેમાંથી પ્રથમ સંદર્ભના સિમેટ્રિક પ્લેનને પસંદ કરવાનું રહેશે તે બે વસ્તુઓ માટે સંદર્ભ હશે જે હું આ સંદર્ભના પ્લેન માટે પસંદ કરીશ ફક્ત આ પ્લેનને પસંદ કરીએ અને બે વસ્તુઓ કે જેના વિશે ઓકે પર ક્લિક કર્યું હવે આપણે આ ચોક્કસ ચહેરો જોઈ શકીએ છીએ અને આ ચહેરો સંદર્ભના આ પ્લેન વિશે સિમેટ્રિક છે જેથી આપણે તેમાંથી એકને ફેરવીએ છીએ અને બીજો એકબીજા વિશે સિમેટ્રિક રીતે વર્તે છે ત્યારે આપણે ફરીથી વિગતો જોઈ શકીએ છીએ અહીં રાઈટ ક્લિક કરો અને સંપાદિત કરો જો તમે ઓળખ સંરેખિત કરવા માંગતા હોવ તો આપણે અહીં ક્લિક કરીએ છીએ અને ફરીથી તેથી આગળનો મેટ અહીં ઉપલબ્ધ છે પહોળાઈ મેટ તેથી પહેલાની સિમેટ્રિક મેટને કાઢી નાખીએ અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ખાસ લેચ પ્રકારની વસ્તુ ત્યાં કોઈ પણ વેબ પર જંગમ છે અને તે અત્યારે બરાબર થઈ શકાતો નથી તેથી ધારો કે આપણે આ શાફ્ટની મધ્યમાં લેચ રાખવા ઈચ્છીએ છીએ અને આ માટે આપણી પાસે મેટ એડવાન્સ મેટ છે જેને પહોળાઈ કહેવાય છે તે એડવાન્સ મેટ પહોળાઈ પર જશે અહીં ફરીથી આપણી પાસે બે નાની વિન્ડોઝ છે આ પહોળાઈની પસંદગીનો સંદર્ભ છે તેનો સંદર્ભ પસંદ કરશે એક સંદર્ભ બે અને કેન્દ્રમાં જે વસ્તુ હોવી જોઈએ તે આ એક અને આ કહે છે તેથી એકવાર આપણે તેને ઠીક કરી શકીએ આપણે જોઈ શકીએ છીએ કે આ કેન્દ્રમાં ઠીક છે અને તે આ પ્લેન અને આ વિશિષ્ટ પ્લેનના મધ્યમાં છે તેથી આ લાઇનમાં પહોળાઈ મેટ છે તેની અનુરૂપ આપણે બાકીના અદ્યતન મેટ વિશે વાત કરીશું આ અંતર મેટ સાથે તપાસ કરશે જેને અંતર લિમિટ કહેવાય છે અને આને કોણ લિમિટ કહેવાય છે આની સાથે તપાસ કરીશું સૌપ્રથમ તો ચાલો આ પહોળાઈનો સાથી કાઢી નાખીએ જે આપણી પાસે છે આ અંતર મર્યાદા પર જઈશું તેથી હમણાં માટે મેં તમને બતાવ્યું છે કે આ શાફ્ટની સાથે જંગમ છે અને તેની કોઈ મર્યાદા નથી તેથી આ લાંચ પર મર્યાદા સેટ કરવા માટે આપણે ફક્ત તેના પર ક્લિક કરીશું અને તે આપે છે આપણને મહત્તમ મર્યાદા અને તેનું બીજું આ ન્યૂનતમ મૂલ્ય છે તેથી તેના માટે ચહેરો પસંદ કરવો પડશે તે આ ચહેરો અને આ ચહેરો કહે છે તેથી આપણે આ બે વચ્ચે મહત્તમ અંતર અને આ બે વચ્ચેનું લઘુત્તમ અંતર પસંદ કરીશું તેથી હું શૂન્ય દશાંશ ચાર નવ પસંદ કરી રહ્યો છું અને અહીં કહો કે તે શૂન્ય ઓકે પર ક્લિક કરો તેથી મેં ચહેરા અને આ ચહેરા ની મર્યાદા સેટ કરી છે તેથી આપણે જોઈ શકીએ છીએ ન્યૂનતમ મર્યાદા શૂન્ય હતી તેથી તે આ શૂન્ય મૂલ્ય થી આગળ વધી શકતી નથી અને મહત્તમ મર્યાદા શૂન્ય ઓગણ હતી તેથી તે શૂન્ય દશાંશ ચાર નવ સુધી મહત્તમ અંતર સુધી સ્થાપિત થયું છે આ અંતર મર્યાદા એ જ રીતે છે આપણી પાસે કોણ મર્યાદા છે અને તેમજ કોણ મર્યાદા સેટ કરવા માટે છે આપણે ફરીથી બે સંદર્ભ પ્લેન પસંદ કરવા પડશે આ કોણ છે આપણે આ પ્લેન અને આ પ્લેનને પસંદ કરીશું હું મૂલ્ય સેટ કરી રહ્યો છું એ જ રીતે આપણી પાસે અહીં અંતર મર્યાદા સમાન છે જે કોણીય મર્યાદા છે તેથી અદ્યતન મેટ પર જઈશું આપણે અહીં કોણની મર્યાદા જોઈ શકીએ છીએ તેથી સમાન અંતર મર્યાદાની જેમ જ આપણી પાસે ફરીથી બે પસંદગીઓ કરવાની છે ચાલો આપણે આ પ્લેનને પસંદ કરીએ અને આ પ્લેન મહત્તમ મૂલ્ય પસંદ કરશે અને ન્યૂનતમ મૂલ્ય પસંદ કરશે ચાલો આપણે તેને ત્રીસ કરીએ આપણે તેને આ રીતે કરીશું તે એકસો એસી બનાવે છે અમે તેને રાખીશું ઠીક છે આપણે જોઈ શકીએ છીએ તે સંપૂર્ણ રીતે ફેરવી શકતો નથી ચાલો આપણે ફક્ત આ વસ્તુને ઠીક કરીએ ઠીક છે ફિક્સ પર ક્લિક કરો મર્યાદાની જેમ અહીં આપણી પાસે તે એડવાન્સ મેટમાં પણ કોણીય મર્યાદા છે આ કોણીય મર્યાદા માટે છે આ ફરીથી આપણે બે સંદર્ભ પ્લેન સેટ કરવા માટે પૂછીએ છીએ જેની વચ્ચે કોણ કોણ ગોઠવવા પડશે ચાલો આ પ્લેન પસંદ કરીએ અને ટોપ પ્લેન કહીએ આપણે એક મૂલ્ય સેટ કરીશું જે મહત્તમ છે અને એક લઘુત્તમ છે ચાલુ લઘુત્તમ થવા માટે ત્રીસ પસંદ કરીએ અને મહત્તમ મૂલ્ય તરીકે એકસો એસી કહીએ હવે આપણે જોઈ શકીએ છીએ અવરોધ ગતિ બતાવે છે આ કોણીય દિશા તેથી આ મર્યાદા આ વિસ્તૃત મેટમાં કોણીય મર્યાદા દ્વારા સ્થાપિત કરવામાં આવી છે તેથી આ કોણીય મર્યાદા હતી અહીં મેટ એડવાન્સ મેટ એ પાથ મેટ છે સાથી અને લિનિયર યુગ કેટલાક અન્ય ભૂમિતિમાં ચાલો જોઈએ બસ તેને મારી નાખો મેટ છે તે શક્ય બનાવવા માટે તેના માટે પાથમેટ પસંદ કરવો પડશે આ સ્લાઇડના કેન્દ્ર એક્સિસ સાથે સ્લાઇડ કરવા માટે આપણને આ બોલના કેન્દ્રની જરૂર છે તેથી અત્યારે આપણે આનું કેન્દ્ર અને આ બોલ પર જવા માટે સક્ષમ કરવા માટે આ ચોક્કસ વળાંકની મધ્ય લાઈન જોઈ શકતા નથી અને સ્કેચ ભાગ પસંદ કરશે અને તેને બનાવશે અને તે જ રીતે ના રોજ સાફ કરો આ વિશિષ્ટ સ્લાઇડ સ્કેચ પર જશે તેથી હવે આપણે વળાંક અને આનું કેન્દ્ર જોઈ શકીએ છીએ તો હવે પાથમેટ પાથમેટ આપણને શિરોબિંદુ માટે પૂછે છે જે આ બોલનું કેન્દ્ર છે અને તે પાથ કે જેની સાથે તે મુસાફરી કરવાનો છે તેથી આ શોધ ચાલો આપણે આ બોલના કેન્દ્ર તરફના ઘટક શિરોબિંદુ અને પાથને પસંદ કરીએ તે હમણાં સુધી દેખાતો નથી હું અહીં સક્રિય કરીશ સ્કેચ તેને બનાવો તેથી હવે ફરીથી આ માર્ગ અમે ઠીક પર ક્લિક કરીશું હવે આપણે જોઈ શકીએ છીએ કે આ બોલનું કેન્દ્ર સ્લાઇડ વક્ર સ્લાઇડની આ સ્લાઇડ સાથે સંરેખિત છે સ્લાઇડ ની સ્લાઇડ આપણે છુપાવી શકીએ છીએ કે સ્કેચ હું જોઈ શકું છું વક્ર સ્લાઇડ માંગ યોગ્ય છે ચાલો આપણે ફક્ત આને પારદર્શક બનાવીએ હું આ પરિવર્તનની પારદર્શિતા પર જમણું ક્લિક કરીશ તમે અહીં જોઈ શકો છો કે આ બોલ આમાં જઈ શકે છે જો કે આપણે જાણીએ છીએ કે મેં આ બોલને પહેલા અને પછી આ પ્લેન માટે આયાત કર્યો છે તેથી આ પહેલેથી જ નિશ્ચિત છે તેથી ચાલો આપણે તેને તરતુમ બનાવીએ અને આ નિશ્ચિત કરીએ તેથી હવે આપણે જોઈ શકીએ છીએ કે આ બોલ આ સ્લાઇડ કરી શકે છે તેથી પાથ મેટનો ઉપયોગ કરીને આ શક્ય હતું ચાલો ફક્ત આગળનો અદ્યતન આપણે તે અન્ય કેટલીક ભૂમિતિ પર ચકાસીશું ચાલો આપણે તેને લોડ કરીએ અને આને કાઢી નાખીએ આપણે રેખીએ કપલર માટે ઘટકો દાખલ કરવા જઈશું હું લોડ કરી રહ્યો છું અહીં અમારી પાસે કેટલાક પૈડાંગ અને કેટલાક રેલ ટ્રેક છે તેથી લિનિયર કપલર બે વસ્તુઓ વચ્ચે લિનિયર ફેશનમાં જોડાણની મંજૂરી આપે છે આપણે તપાસ કરીશું કે ચાલો આપણે તેને એકબીજા પર સ્પર્શક તરીકે બનાવીએ આપણે ઘટક દાખલ કરવા જઈશું કેટલાક ભાગો પસંદ કરો મારી પાસે અહીન કેટલાક ભાગો છે જે વહીલ એ ટ્રીક છે અને વહીલ તો માત્ર તેને ઠીક કરશે આ તોપને આ વહીલ પર ફિક્સ કરીએ ચાલો તેને બનાવીએ હું તેને સ્પર્શક બનાવીશ અહીં અમારી પાસે આ ટ્રેક અને આ વહેલ છે તેથી આ લિનિયર કપલર આ બીજા વહેલ સાથે સમાન વસ્તુને મંજૂરી આપે છે તે દર્શાવવા માટે મારે બીજા વહીલની જરૂર છે હવે અહીં આપણી પાસે બે પૈડાંગ ઉપલબ્ધ છે ચાલો આ વહીલને હા રેલ ટ્રેક પર ગોઠવીએ અને તેને મેટ બનાવીએ તેથી હવે આપણે ઘટકો દાખલ કરવા જઈશું આપણે અહીં કેટલાક ભાગો લોડ કરીએ છીએ અહીં આપણી પાસે રેલ ટ્રેક છે વહીલ અને વહીલ હોલ્ડર તેથી આ લિનિયર કપલર એક નકલ બનાવશે તે દર્શાવવા માટે આપણને બે વહીલની જરૂર છે ચાલો ફક્ત આ વહીલ સ્થાપિત કરીએ અને આ વહીલને આ રેલ ટ્રેક પર ગોઠવીએ ફરી એકવાર આ ટ્રેકની મધ્યમાં વહેલ રાખવા માટે આપણે પહોળાઈના મેટ વાપરી શકીએ છીએ જે છે સંદર્ભ એક સંદર્ભ બે અને વસ્તુ જે અહીં કેન્દ્રિત છે તે જ રીતે અહીન છે ચાલો ફક્ત વહેલ્સ પર ખેડ મૂકીએ અમે જઈશું હવે આ ઇન્સર્ટ ઘટક પર જશે માત્ર અમુક ભાગો દાખલ કરશે લો અહીં એક વ્હીલ અને વ્હીલ કનેક્ટર હશે ચાલો આપણે ફક્ત ઘટકો દાખલ કરીએ ટ્રેન ટ્રેક અને વ્હીલ કનેક્ટર લેશે આપણી પાસે બે વસ્તુઓ છે ચાલો આ લિનિયર કપલર રેલવે ટ્રેકમાં ના બેને સંરેખિત કરે તે દર્શાવવા માટે આપણને બે અલગ અલગ વસ્તુઓની જરૂર છે તો અહીં આપણી પાસે આ સ્લાઇડર પ્રકારની વસ્તુ છે તેથી તેથી આ આ એકબીજાથી સ્વતંત્ર છે હવે કપલર તપાસીશું આપણે મેટ ટુ એડવાન્સ મેટ પર જઈશું અને પછી અહીં આપણી પાસે લિનિયર કપલર છે જે આપણને બે ચોક્કસ તત્વો પસંદ કરવાનું કહે છે અને માત્ર ચહેરાને પસંદ કરીએ અને આ બંને વચ્ચે એક ગુણોત્તર સેટ કરીશું ચાલો એકબીજા માટે એક અને એકને પસંદ કરીએ આપણે બરાબર ક્લિક કરીશું અને જેમ જેમ આપણે આ વસ્તુને એક દિશામાં લઈ જઈશું તેમ તેમ બીજી એક આપોઆપ તેની સાથે જોડાઈ જશે અને નિયત ગુણોત્તરમાં આગળ વધારીશું ચાલો ફક્ત ગુણોત્તર બદલીએ અને તપાસો કે આપણે સુવિધાને સંપાદિત કરીશું હું તેને એક દશાંશ પાંચ કહીશ હવે આપણે આગામી એક કાર્યકારી જોઈ શકીએ છીએ અને ગુણોત્તર પહેલી આ લિનિયર કપલર આપણે આ એડવાન્સ મેટ સમાપ્ત કર્યા છે અને હવે પછીના લેક્ચરમાં આપણે બાકીના યાંત્રિક મેટ વિશે જઈશું જે આપણે બાકી રાખ્યા છે અમે પહેલેથી જ આ સ્ક્રુ મેટ અને આ હિંજ મેટને મેકેનિકલમાંથી આવરી લીધું છે તેથી હવે આપણે આ એડવાન્સ મેટ પૂર્ણ કરી લીધા છે અને આગામી લેક્ચરમાં આ મેકેનિકલ મેટને શીખવા વિશે જઈશો જે કેમ સ્લોટ હિન્જ ગિયર રેક પિનિયન સ્ક્રૂ અને વ્હીલ છે જે અમારી પાસે પહેલેથી જ છે તેથી હવે આપણે આ નક્કર કાર્યોમાં ઉપલબ્ધ આ એડવાન્સ મેટ સમાપ્ત કરી દીધા છે આપણે પ્રોફાઇલ સેન્ટર સિમેટ્રિક પહોળાઈ મેટ લિનિયર કપલર અંતર મર્યાદા અને કોણ મર્યાદા આ બધાને એક પછી એક આવરી લીધા છે આગામી વ્યાખ્યાનમાં આપણે મેકેનિકલ મેટ વિશેષ શીખીશું આભાર